नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. બિલ્લીમોરા કોલેજમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવની અર્થસભર ઉજવણી કરવામાં આવી ત્યારે બિલ્લીમોરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલયમાં ગુરુ પૂર્ણિમાની અર્થસભર ઉજવણી થઈ. તારીખ 3/7/2023 એટલે કે આજ રોજ મહાવિદ્યાલયમાં ગુરુ પૂર્ણિમાની સાદગીપૂર્ણ પરંતુ અર્થસભર ઉજવણી કરવામાં આવી હતી. ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર કલ્પેશભાઈ ટંડેલે સૌ અધ્યાપકો અને તાલીમાર્થીઓ દ્વારા શ્રીરંગ અવધૂત ગુરુ જીનું પૂજન તેમજ અર્ચના અને વંદના થયા બાદ શ્લોક અને ગુરુનું મહાત્મય દર્શાવતી પ્રાર્થના દ્વારા ગુરુજીનું પૂજન થયું હતું. કાર્યક્રમના કોઓર્ડિનેટર તરીકે ડોક્ટર અરુણાબેન કસવાલાએ સુંદર આયોજન અને વ્યવસ્થાપન કર્યું હતું. રાનકુવા હાઈસ્કૂલના આધ્યાત્મક છોટુભાઈ ભગવાનજી દેસાઈની પુણ્યતિથિ ઉજવાય ત્યારે રાનકુવા વિભાગ કેળવણી મંડળ રાનકુવા સંચાલિત બીએલ પટેલ સર્વ વિદ્યા મંદિર રાનકુવા તારીખ આજ રોજ એટલે કે 3 જુલાઈના રોજ સ્વાતંત્ર્ય સેનાની છોટુભાઈ ભગવાનજીભાઈ દેસાઈ દ્વારા 1958માં આ વિસ્તારમાં માધ્યમિક શિક્ષણ ભાડાના મકાનમાં શરૂ કરેલ આજે આ શાળામાં 118 ગામમાંથી 1400 બાળકો અભ્યાસ અર્થે આવે છે. સમાજમાં અનેક ડોક્ટરો, એન્જિનિયરો, વ્યવસાયિક ઉત્તમ ખેડૂત આ શાળામાં ભણેલા બાળકો બન્યા છે. ત્યારે આ શાળાના બાળકો રાષ્ટ્રીય કક્ષાએ નામાંકિત પ્રતિભા તરીકે ઉભરી આવી શાળાનું અને ગામનું નામ રોશન કરેલ છે. વાંસદાના પીપલખેડ ગામની એલઆર કોન્ટ્રાક્ટર વિદ્યાલયમાં જીએસની ચૂંટણી. ત્યારે વાંસદા પીપલખેડ ગામની એલઆર કોન્ટ્રાક્ટ વિદ્યાલયમાં જીએસની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજવામાં આવી હતી. શાળામાં દરેક વર્ગમાંથી સીઆર અને એલઆર એમ બે પ્રતિનિધિ મળીને કુલ 32 મતદાતા હતા. સાથે જ 5 જીએસના ઉમેદવારો હતા. એમાં વિજેતા જીએસના ઉમેદવાર ગાવિત વિરલ અરવિંદભાઈને 10 મતો મળ્યા, જેમજ ઉપજી એસ પટેલ વિરેન બાલુભાઈને 7 મતો મળ્યા. સાથે હરીફ ઉમેદવારો ખોટ રિયા પિયુષ, માલા હર્ષિત, ગાવિત હર્ષલને દરેકને 5-5 મતો મળ્યા હતા. આઈસ્ક્રીમ હમારે યહાં રોજ ચાહીએ ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ, 5 સે ઝ્યાદા વેરાઇટીઝ. સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો. ઉનાઈ યાત્રાધામે પ્રથમ મેઘ વર્ષાએ ગરમ પાણીના ઝરા ફૂટી નીકળતા ભાવિકોમાં ખુશી ફેલાય. વાંસદા તાલુકાના ગુજરાતનું પવિત્ર યાત્રાધામ ઉનાઈ માતાજીના મંદિરે આવી ગરમ પાણીના કુંડ ખૂબ જ પ્રચલિત છે. દંતકથા પ્રમાણે કુંડમાં સ્નાન કરવાથી કુષ્ઠરોગોનું નિવારણ થાય છે. હાલમાં પાછલા કેટલાય વર્ષોથી દર વર્ષે ઉનાળામાં ગરમ પાણીના કુંડમાં આવેલ જરા સુકાઈ જતા હોય છે, જેથી કુંડ સૂકા ભટ્ટ થઈ જાય છે, જેથી અહીં આવનાર ભક્તો ઉનાળામાં ગરમ પાણીનો લાવો લઈ શકતા નથી. ત્યારે ચોમાસું સક્રિય થતાની સાથે જ ગરમ પાણીના કુંડના જરા પુનઃ શરૂ થાય છે અને હાલમાં ચોમાસાની સામાન્ય શરૂઆતે ઉનાઈ માતાજીના ગરમ પાણીના કુંડના જરા પુનઃ શરૂ થવાની શરૂઆત થઈ જતા ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માનવ ઉત્થાન સેવા સમિતિ નવસારી શાખા ખાતે ગુરુ પૂર્ણિમાનો પર્વ એટલે કે તારીખ 2/7/2023 રવિવારના રોજ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સવારે 7:30 કલાકે આરતી થતા તેમજ પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સવારે 9 થી 11:30 કલાક સુધી ભજન તેમજ સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શરૂઆતમાં શ્રી ગુરુ મહારાજજી તથા દિવ્ય વિભૂતિ તસવીરને ફૂલહાર ચડાવવામાં આવ્યા હતા અને આશ્રમ પ્રભારી શ્રી અશ્વિનીબાઈજી તેમજ તીનનું આશ્રમના કાર્યકર્તા તથા આમંત્રિતો દ્વારા ફૂલહાર તથા પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આજ રોજ જ્યારે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે ત્યારે ગુરુ પૂર્ણિમા દિવસ નિમિત્તે શ્રી સાંઈનાથ મંદિર ગણેશ શોધરા ઉન ખાતે ગુરુ પૂર્ણિમાની ખાસ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વહેલી સવારે શૃંગાર આરતીથી લઈને સાથે જ બાબાની પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી, તેમજ બપોરના સમયે મધ્યાહન આરતી કર્યા બાદ મહાપ્રસાદ લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ સાંજે ધૂપ આરતી કરીને આજ રોજના ગુરુ પૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
गुरु पूर्णिमा दिवस निमित्ते आज रोज बिल्लीमोरा विस्तार ने तमाम आंगणवाड़ी ना बाळको ने जॉइंट्स ग्रुप बिल्लीमोरा तरफ थी स्कूल यूनिफॉर्म वितरण करवामां आव्युं हतुं। आ कार्यक्रम अर्बन हेल्थ सेंटर ना डॉक्टर राजेंद्र एम गढ़वी, जॉइंट्स ग्रुप ना प्रमुख परेशभाई, पंकजभाई मोदी, पीएच पटेल तेमज सुमनभाई, भूमिकाबेन वगैरे पदाधिकारीओ हाजर रह्या हता। साथे ज आ उपरांत आंगणवाड़ी खाते अन्न वानगी हरीफाईनुं आयोजन राखवामां आव्युं हतुं, जेमां मुख्य मेहमान तरीके अर्बन हेल्थ सेंटर ना डॉक्टर राजेंद्र एम गढ़वी तेमज सीडीपीओ वारसाबेन तेमज आंगणवाड़ी सुपरवाइजर जयश्रीबेन, नीताबेन, हीनाबेन अने वगैरे लोको आ कार्यक्रम में हाजर रह्या हता। साथे ज आ कार्यक्रम में आंगणवाड़ी बहनों द्वारा जुदी जुदी प्रकार की वानगीओ बनावी लोकोने जागृत करवामां आव्या हता। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સિટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। नवसारी जिल्लाना चिखली तालुकामां रखड़ता ढोरोनो आतंक वध्यो, त्यारे चिखलीमां रखड़ता आखला मकानमां घुसी जता अफरातफरी मची गई। त्यारे चिखली बजारमां रखड़ता ढोरोना कारणे अनेक वेपारी अने स्थानिकोने हैरानगति पहोंचे छे। त्यारे चिखली बजारमां आवेला एक घरमां त्रण आखला रसोड़ा सुधी लड़ता लड़ता पहोंची जता महिला गभराई गई। त्यारे पंचायत द्वारा रखड़ता ढोर बाबते नक्कर कामगीरी करवामां आवे एवी मांग उठवा पामी छे। નવસારીના છાપરા રોડ ખાતે રહેતી પરિણીતા ગુમ। ત્યારે નવસારીના છાપરા રોડ સ્થિત શ્રી પાર્ક સોસાયટીમાં રહેતા અને કટલરીની દુકાન ચલાવતા એવા 40 વર્ષીય પ્રદીપકુમાર મૂલચંદ જોધવાનીની 33 વર્ષીય પત્ની સરસ્વતીબેન ગત 26મી જૂને પોતાના ઘરેથી પોતાની મોટી દીકરી પ્રિયલના ટ્યુશન ક્લાસમાં રાખવામાં આવેલ પેરેન્ટ્સ મિટિંગમાં જવાનું કહીને પોતાની નાની દીકરીને સાથે લઈને ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હતા। તેમને ઘણી શોધખોળ કરવા છતાં તેઓ ન મળતા અંતે પ્રદીપભાઈએ આ અંગે નવસારી ટાઉન પોલીસમાં જાણ કરતા ટાઉન પોલીસે ગુમ જાણવા જોગ નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ટાઉન પોલીસના રમેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે। જલાલપોરના પુણેશ્વર ખાતે રહેતી યુવતી ગુમ। ત્યારે જલાલપોર તાલુકાના પુણેશ્વર નવ મહોલ્લો ખાતે રહેતા 38 વર્ષીય વિધવા મહિલા જશુબેન દીપકભાઈ રાઠોડની 22 વર્ષીય પુત્રી કિંજલબેન ગત 1 જુલાઈએ બપોરે 1-1 વાગ્યાના અરસામાં ઘરે કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક જતા રહ્યા હતા। જશુબેનને જલાલપોર પોલીસમાં તેના ગુમ થવા અંગે જાણ કરતા જલાલપોર પોલીસે ગુમ જાણવા જોગ નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે જલાલપોર પોલીસના મહેન્દ્રસિંહ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે। ત્યારે ગુમ થનાર કિંજલબેન શ્યામ વર્ણની આશરે 4 ફૂટ 6 ઇંચ ઊંચી છે અને સાથે જ તે ગુજરાતી ભાષા જાણે છે અને ધોરણ 10 નપાસ છે। ત્યારે કોઈને પણ આ પ્રકારની વ્યક્તિ જોવા મળે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને જાણ કરવી। નેશનલ હાઈવે નંબર 48 પર 20માં નજીક સર્વિસ રોડ પર અકસ્માત સર્જાયો હતો। ત્યારે મુંબઈથી અમદાવાદ તરફ જતા સર્વિસ રોડ પર અકસ્માત સર્જાયો। અજાણ્યા વાહનની અડફેટે અજાણ્યા રાહદારી ઇસમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। 20માં નજીક સર્વિસ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક રાહદારી ઇસમનું કમકમાટી ભર્યું મોત થયું હતું। ઘટનાની જાણ 20માં પોલીસ સ્ટેશનના પોલીસ જવાનને થતાં તે તરત જ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા। 20માં પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહની પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે। બિલીમોરા ખાતે રહેતા પરપ્રાંતીય યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। ગણદેવી તાલુકાના બિલીમોરાની કાકરા ખાડી ખાતે આવેલ સ્મૃતિકુંજ સોસાયટીની પાછળ રહેતા પરપ્રાંતીય પરિવારના 29 વર્ષીય યુવાન કમલેશકુમાર જગતપાલ યાદવ ગતરોજ 2 જુલાઈએ સવારે 7:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પોતાના રૂમમાં કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે જ રૂમમાં છતમાં લગાવેલ હુક સાથે નાયલોનની દોરી બાંધી તેના બીજા છેડા વડે ફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું। આ અંગે મૃતકના મોટા ભાઈ 33 વર્ષીય રાજકુમાર યાદવે બિલીમોરા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે બિલીમોરા પોલીસના એએસઆઈ રવિનભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે।
હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 32.5 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 25.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 92%, જ્યારે સાંજે 67% રહ્યું હતું. હવાની ગતિ 4.6 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.